छोकराओ आपणे आज पहला प्रकरण में घन पदार्थनी लाक्षणिकतानी बात करी। हवे प्रवाही अवस्था जे द्रव्यनी छे, बीजी अवस्था प्रवाही अवस्था एना गुणधर्मो एनी लाक्षणिकताओ विशे बात करीशुं। प्रवाही अवस्था एना उदाहरणनी पण मैं बात करी दी, पाणी, तेल, पेट्रोल, डीजल, केरोसिन आ बधा। હવે તમે જો કે પાણી એનો કોઈ આકાર હોય છે, કોઈ ચોક્કસ આકાર હોતો નથી, એનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, પણ તમારા શહેરમાં કે ગામમાં કોઈ પાણીની ટાંકી હોય તો એ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે એ લખેલું હોય, કેટલા લીટર એની ક્ષમતા જે હોય ટાંકીની, 1.5 લાખ લીટરની હોય, 2 લાખ લીટરની, એવી રીતે ટાંકીની ઉપર લખેલું હોય। એટલે આકાર નથી, પણ પાણી જે પાત્રમાં તમે ભરો એ પાત્ર જેવો એ આકાર ધારણ કરી શકે। નળાકારમાં ભર્યું હોય પાણી, નળાકાર પાત્રમાં, તો એ પાણીનો આકાર નળાકાર, એટલે એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી। ટાંકીમાં હોય તો એ ટાંકીનો જે આકાર હોય, જે પાત્રમાં ભરી હોય પ્રવાહીને તમે જે પાત્રમાં ભર્યું હોય એના જેવો એ આકાર ધારણ કરે, એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી। બીજી બાબત કહી, પાણીની ટાંકીની અંદર અથવા આપણા ઘર વપરાશમાં ટાંકી, આપણે કહીએ છીએ કે અમારી ટાંકીની અંદર ઘરે ટાંકી છે, એમાં આટલા લીટર પાણી સમાય, અથવા તમે બોટલ પાણી પીઓ છો, એ બોટલ તમારી ટેકમાં હોય છે, એમાં 1 લીટર પાણી, 1.5 લીટર પાણી, દૂધની બેગ 500 મિલીલીટર દૂધ, તો આ બધું શું છે કે એ જે જગ્યા રોકે છે એટલે એની એ પ્રવાહી કેટલું સમાઈ શકે છે, એટલે પ્રવાહી એક પ્રકારનું કદ ધરાવે છે, એટલે એને ચોક્કસ કદ ધરાવે છે, એનું કદ એનું માપ હોય છે। મેં કહ્યું કે 1.5 લીટર પાણી સમાયું, 1 લીટર પાણી બોટલમાં સમાયું, એટલે ચોક્કસ કદ ધરાવે છે, જે પાત્રમાં તમે એને ભરો એવો એ પાત્ર જેવો આકાર ધારણ કરે, કારણ પાણી એ પોતે વહનશીલતાનું ગુણ, પાણી વહન પામી શકે। ગઈ છેલ્લે આપણે વાત કરી હતી ઘન પદાર્થ, તો ઘન પદાર્થ તમે કોઈ જગ્યાએ હોય મૂક્યો પછી એમ એમ રહેશે, એની જાતે આપોઆપ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામતો નથી। જ્યારે પાણી નદીમાં જો પાણી વહન પામે, વરસાદ રૂપે પાણી પડે છે એ વહન પામે છે, એટલે વહનશીલતાનો ગુણ, પાણી વહનશીલ છે એટલે તમે જે કઈ પાત્રમાં ભરો એ પ્રમાણે એનો આકાર એ બદલાય છે, અને વહનશીલતાનો ગુણ છે એટલે પાણી એ આપણે કેવું કહીએ છીએ, તરલ છે, પાણી એ કેવું કહીએ છીએ, તરલ છે, બરાબર। બીજું, ઘન અને પ્રવાહી પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે। હવે જો ઘનનું પ્રવાહીમાં પ્રસરણ, આપણે શરૂઆતમાં જે જુદી જુદી પ્રવૃત્તિ એમાં પહેલી જ પ્રવૃત્તિ વાત કરી હતી, પાણીની અંદર ખાણ, પાણી એક પ્રવાહી, ખાણ એક ઘન પદાર્થ, તો ખાણનું પાણીમાં પ્રસરણ થઈ શકે, પોટેશિયમ પરમેંગેનેટ ઘન પદાર્થ પાણીમાં ઓગળ્યો હતો, એનું પ્રસરણ થયું હતું, એટલે ઘન પદાર્થનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે, પ્રવાહીનું પ્રવાહીમાં પણ પ્રસરણ સંભવી શકે। તેલ અને પાણી એમાં જોશો તો પ્રસરણ તો થશે, હા, કે અમુક વખતે એનું સ્વર અલગ અલગ પડે, અમુક બે પ્રવાહી બરાબર એક મિશ્ર થઈ શકે,
પણ એ પ્રવાહીની અંદર પ્રવાહીનું પ્રસરણ થઈ શકે છે, પેટ્રોલની અંદર કેરોસીનનું પ્રસરણ થઈ શકે છે. એટલે ઘણા વાહનોની અંદર પેટ્રોલ ને કેરોસીન બે મિશ્ર કરે છે, એટલે બંને પ્રવાહી છે, પેટ્રોલ પણ પ્રવાહી કેરોસીન પણ પ્રવાહી, એટલે પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે. એવી રીતના તમને અંદાજ કે વાયુઓનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે. હા, તમે જો આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ, આપણને તો જમીન ઉપર વાતાવરણમાંનો ઓક્સિજન મળી રહે છે, પરંતુ જે જળચર પ્રાણીઓ છે, જળચર પાણીમાં રહેતા પ્રાણીઓ, એ શ્વસનની ક્રિયા કરી શકે છે. કારણ એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ એને ઉપયોગ કરે. પાણી એક પ્રવાહી, એની અંદર ઓગળેલો ઓક્સિજન વાયુ, ઓક્સિજન વાયુ એટલે પ્રવાહીની અંદર વાયુનું પણ પ્રસરણ થઈ શકે. બીજું, જળચર વનસ્પતિ, આપણે પૃથ્વીની સપાટી ઉપર, જમીન ઉપર જે કંઈ વનસ્પતિ ઉગે છે, એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. આપણે તમે પહેલાં પ્રકાશ સંશ્લેષણ વિશે પણ ભણ્યા જો, તો એમાં કાર્બન ડાયોક્સાઇડનો વનસ્પતિ ઉપયોગ કરે છે, અને આપણું આ જે ચક્ર ચાલ્યા કરે છે, ખોરાક આપે છે, તો એમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. તો જળચર વનસ્પતિ હોય, પાણીમાં ઉગતી વનસ્પતિ, એને આપણે જળચર વનસ્પતિ કહીએ. તો એ જળચર વનસ્પતિ એ પાણીમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. એટલે વાયુનું પાણીમાં પ્રસરણ, પાણીમાં એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાં પ્રસરણ થાય છે. ઓગળેલું છે, એમાં ભળેલો છે વાયુ કાર્બન ડાયોક્સાઇડ, પાણી તરીકે પ્રવાહી, એટલે વાયુનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે. એટલે એવું જરૂરી નથી કે ઘન અને પ્રવાહીનું જ સંભવ થાય, એટલે ઘનનું પ્રવાહીમાં પ્રસરણ, તો એનું ઉદાહરણ ખાંડનું અને મીઠાનું પાણીમાં દ્રાવણ બનાવ્યું, એ શું કહ્યું, ઘનનું પ્રવાહીમાં પ્રસરણ, અને પેટ્રોલનું કેરોસીન બેનું મિશ્રણ બને, એ પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ. અને આ જળચર પ્રાણીઓ અને વનસ્પતિનું મેં તમને ઉદાહરણ આપ્યા, તો એ વાયુનું પ્રવાહીમાં પ્રસરણ. હવે ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય છે, વધારે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધારે. તમને આમ એવું થશે કે આપણે પહેલાં ઘનની અંદર વાત કરી હતી, તો ઘન પદાર્થની અંદરના કણો એકબીજાની નજીક નજીક હતા. ધારો કે આ એક પાત્ર છે, એ પાત્રની અંદર ધારો કે કોઈ પ્રવાહી ભરેલું છે. હવે એ પ્રવાહીના કણો આ રીતે, તમે પહેલાં અગાઉ પ્રાઇમરીમાં પ્રાથમિક શાળાની અંદર પણ અગાઉ ભણ્યા છો, તો પ્રવાહીના કણો આવી રીતે દર્શાવેલા હતા. ઘનની સાપેક્ષમાં પ્રવાહીના કણો વચ્ચે અંતર તમે જોશો, એ વખતે પણ મેં તમને બતાવ્યું હતું, પ્રવાહીના કણો ઘનની સાપેક્ષમાં થોડા છૂટા છે, એટલે એમાં અવકાશ કેવો છે, વધારે. કણો કણો વચ્ચે જગ્યા વધારે રહી ગઈ. મેં તમને ઘન વખતે પણ વાત કરી હતી કે એક રૂમની અંદર 200 વિદ્યાર્થીઓ હોય, એ ઉદાહરણ આપ્યું. હવે રૂમની અંદર ધારો કે 200 નહીં પણ એનાથી ઓછા વિદ્યાર્થીઓ લઈ લે, ધારો કે 50, મોટો ઓરડો છે અને એમાં 50 વિદ્યાર્થીઓ લઈ લે, તો પહેલાં કેટલા હતા, 200 વિદ્યાર્થીઓ, અને હવે વાત કરું છું 50 વિદ્યાર્થી. તો આ 50 વિદ્યાર્થીઓ જો તમે એમને, તો એમને 200ની સાપેક્ષમાં એ આમ વર્ગની અંદર, ઓરડાની અંદર એ ફરી શકશે. એટલે ઘન પદાર્થની સાપેક્ષમાં પ્રવાહીના અંદર પ્રસરણ દર કેવો છે, વધારે છે.
बराबर तो एनी पाछळनुं कारण प्रवाहीना कणों वच्चेनुं अंतर घनना प्रमाणमां वधारे होय। घनमां कणों एकबीजानी नजीक हता, ज्यारे प्रवाहीमां कणों एकबीजाथी घनना सापेक्षमां थोड़ा दूर आवेला होय छे। एटले बीजो प्रवाही पदार्थना कणों वच्चेनुं आंतरणीय बळ घननी सापेक्षमां ऊंचुं। એટલે આ પણ તમારે એ યાદ રાખવાનું છે। બીજું, તમે કોઈ પ્રવાહી પદાર્થને કંઈક દબાણ આપો તો એના કદમાં શું થાય છે, થોડો નહીવત ઘટાડો થાય, અને એ નહીવત ઘટાડો થવાના કારણે એને આપણે શું કહીએ છીએ, પ્રવાહીનું અસંકોચન કહીએ છીએ। એટલે આ રીતે તમારે પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતાઓ તમારે યાદ રાખવાની છે। તો પહેલી લાક્ષણિકતા ફરીથી એ બધી લાક્ષણિકતાઓ યાદ અપાવી દઉં, એને ચોક્કસ આકાર હોતો નથી, એનો આકાર હોતો નથી, પ્રવાહીને કોઈ ચોક્કસ આકાર હોય નહીં, કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, ચોક્કસ પદ ધરાવે એટલે પ્રવાહીનું કોઈ માપ છે, કોઈ જગ્યા હોય છે, કોઈ પાત્રમાં તમે એને ધારણ કરો ભરો, તો એ જે પાત્રમાં ભર્યું હોય એ પાત્ર જેવું પાત્રની જે ગુંજાસ હોય એટલું એનું કદ, એ પાત્રમાં પ્રવાહી જેટલું સમાઈ શકે એને આપણે પાત્રની ગુંજાસ કહીએ છીએ। એટલે કે એ પ્રવાહીનું કદ એટલે એ ચોક્કસ કદ ધરાવે છે। આપણે કહીએ છીએ ને એક લીટર બે લીટર પ્રવાહી પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે એવો આકાર, વહનશીલતાનો ગુણ તેથી આકાર બદલાય છે। વહનશીલ, નદીમાં પાણી વહન પામે, વરસાદ રૂપે પાણી પડે તો એ પણ વહન પામી શકે છે, એટલે એને આપણે તરલ પણ કહીએ છીએ। જો ઘન પદાર્થ એ તરલ નતા, કારણ કે એનામાં વહનશીલતાનો ગુણ નહોતો, ઘન અને પ્રવાહીની પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ થઈ શકે છે, એટલે ઘનનું પ્રવાહીમાંય પ્રસરણ થઈ શકે, એક પ્રવાહીનું બીજા પ્રવાહીમાં પણ પ્રસરણ થઈ શકે છે, અને ઘનની સાપેક્ષમાં એમાં પ્રવાહી પદાર્થ એ વધુ સંકોચન પામી શકે છે। આ બધી લાક્ષણિકતાઓ જેવી રીતે ઘન પદાર્થની લાક્ષણિકતાઓ મેં તમને કહ્યું હતું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની છે, એ જ પ્રમાણે આ પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતાઓ પણ તમારે એ યાદ રાખવાની છે। હવે ત્રીજી અવસ્થા જે છે એ વાયુ અવસ્થા, એ વાયુ અવસ્થાની ગુણધર્મો કયા છે, લાક્ષણિકતાઓ કઈ છે, એના વિશે આપણે વાત કરવાની છે। પરંતુ એ પહેલા વાયુ, જુદા જુદા વાયુઓ, એ વાયુઓના ઉદાહરણ થોડા ફરીથી યાદ કરી લઈએ। વાયુ અવસ્થાની અંદર તો ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, નાઇટ્રોજન વાયુ, આપણું વાતાવરણ, જો વાતાવરણની અંદર જુદા જુદા વાયુઓ આવેલા હોય છે, કયા કયા વાયુઓ, તો 21% ઓક્સિજન, 78% નાઇટ્રોજન વાયુ, 0.03 થી થોડુંક હવે પ્રમાણ વધ્યું છે, આમ પહેલાં 0.03 હવે લગભગ 0.037 જેટલું કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અને બાકી અન્ય વાયુઓ વાતાવરણમાં 0.07 જેટલા અન્ય વાયુઓ એની અંદર રહેલા હોય છે। એટલે આ વાયુઓ, વાયુઓના નામથી તો તમે પરિચિત છો, ઓક્સિજન વાયુ, O2, કાર્બન ડાયોક્સાઇડ CO2, નાઇટ્રોજન N2, એ બધાનું પ્રમાણ બરાબર। હવે આ બધા વાયુઓ કેવી લાક્ષણિકતા ધરાવે છે, એના માટે મેં તમને આ એક, તમે જે જાણો છો કે વાયુઓ વિશે, કે વાતાવરણમાં વાયુઓ આવેલા છે, તમે અગાઉ જુદા જુદા ચક્રો વિશે, નાઇટ્રોજન ચક્ર અને એના વિશે ભણેલા છો, એટલે આ એક વાયુઓને તમને ખ્યાલ આવ્યો,
હવે પછી આપણે વાયુની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરીશું. તો આજે ભણ્યા એને યાદ બરાબર રાખજો, તૈયાર રહેજો. જે અહીંયા મેં નોંધ કરાવી એ પણ નોંધ કરી દીધી હશે તમે, અને લખતા રહેજો. લખવાથી તમને યાદ સારું રહેશે. થેન્ક યુ.